આ ગીત મારા માટે બહુ મહત્વનું છે, કારણ કે મારા જીવન માટે એક અદ્ભુત સાક્ષી છે. સન 2001માં આ ગીત મેં લખ્યું. હું જ્યારે ડાકોરની પાસે ગામ છે ને ત્યાં હું હતો, અને સમય દરમિયાન જે ઘરમાં હું રોકાયો હતો એ ઘરની સામે રેલવે ટ્રેક હતી. એક દિવસ વહેલી સવારે એક સ્ત્રી એ ટ્રેકની પાસે આવી, અને જેવી ટ્રેન ત્યાં આવી એ ટ્રેક પર કૂદવા માટે એમનો પ્રયત્ન કર્યો ટ્રેનની સામે, અને તરત જ એક વ્યક્તિએ હાથ પકડીને એને ટ્રેનથી એમને ખેંચી લીધી અને બચાવી લેવામાં આવી. અને અમે બધા દોડી ગયા અને જાણવાની કોશિશ કરી કે શા માટે એ પોતાના જીવનને ટૂંકાવવા માગે છે. અને સ્ત્રીએ કહ્યું, એ બેને કહ્યું કે હું જીવનથી કંટાળી ગઈ છું. વાલાઓ, આ પૃથ્વી પર ઘણા બધા લોકો છે કે જેઓ આ રીતે કંટાળી જતા હોય છે અને પોતાના જીવનને ટૂંકાવતા હોય છે. મારા જીવનમાં એક બહુ મોટો પ્રશ્ન હતો કે જો હું આજે મરી જાઉં તો હું ક્યાં જઈશ. અને એ પ્રશ્નને લઈને મેં બાઇબલ તરફ દ્રષ્ટિપાત કર્યું, અને બાઇબલના વચનો મારી સામે આવ્યા કે માત્ર પ્રભુ ખ્રિસ્ત જ મરણ પછીનું જીવન આપી શકે છે, અને તેને અનંતકાલિક જીવન કહેવામાં આવે છે. મેં મારા પાપોની ક્ષમા પ્રભુ ખ્રિસ્તની પાસે માગી, અને ત્યારબાદ પ્રભુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યા પછી મારા હૃદયને મારા જીવનમાં મને શાંતિ પ્રાપ્ત થઈ, અને એને લઈને આ ગીતની રચના મેં કરી. અને ગીત તમારી સમક્ષ આજે હું ગાવા માંગુ છું. આવો રે જીવન જળ પીવાને, આવો રે જીવન જળ પીવાને. સુકા ઝરણા સમાન જીવન તમારું સુખું, સુકા ઝરણા સમાન જીવન તમારું સુખું. આવો રે ઈસુ દેસે જીવન જળ, ઈસુ દેસે જીવન જળ. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવનનું પાણી છે, અને જે કોઈ તરસ્યો હોય ઈસુ ખ્રિસ્તની પાસે આવે, અને જે કોઈ એ ઝરામાંથી પાણી પીશે એ ક્યારેય તરસ્યો રહેશે નહીં, એ પ્રભુનું વચન છે.